સંપૂર્ણપણે અવાસ્તવિક બજેટ છે. આંકડાઓની માયાજાળ કરીને જે વાત કહેવામાં આવી છે એમાં વાસ્તવિકતા તદ્દન જુદી છે. ખૂબ લાંબુ લચ ભાષણ કર્યું, પરંતુ કોઈ પણ કામ એ બજેટમાં જાહેર થાય એની સાથે નાણાંની જોગવાઈ હોવી જોઈએ. નાણાંની જોગવાઈ નહીં અને શબ્દોની સજાવટ, એનાથી લોકોનું કલ્યાણ ન થાય. બજેટમાં સૌથી વધારે રકમ નર્મદા માટે ફાળવવી જોઈતી હતી. નર્મદાનું પાણી દરિયામાં જાય અને ગુજરાતી પાણી વગરનો તરસો રહે, ખેડૂત રાહમાં રહે, એ બજેટ બરાબર નહીં. 9,050 કરોડની જોગવાઈ, કોઈ સંજોગોમાં વ્યાજબી નથી. કચ્છને 1 મિલિયન એકર ફીટ વધારાનું પાણી આપવાનું હતું. 5,186 કરોડ રૂપિયાનો એનો અંદાજ છે. 22 વર્ષથી ભાજપની સરકાર છે. આ બજેટમાં અમારી અપેક્ષા હતી, પરંતુ આ બજેટમાં પણ એ પાણી કચ્છને મળે એના માટેની કોઈ જોગવાઈ કરી નથી. 31 નવી કોલેજો કરશું એવી બજેટમાં વાત કરી, અને 31 નવી કોલેજો માટે નાણાંની ફાળવણી શું? તો કે ખાલી 2 કરોડ રૂપિયા. 2 કરોડમાં એક પ્રાથમિક શાળાએ ન થાય તો 31 નવી કોલેજો કેવી રીતે થશે? જે હયાત કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, આ બધાના નવીનીકરણની મોટી મોટી વાતો બજેટમાં કરી, અને સામે જે નાણાંની ફાળવણી છે એ એક યુનિવર્સિટી કે એક કોલેજનું પણ મરામત ન થઈ શકે એટલી નાણાંની ફાળવણી છે. મહિલાઓના પ્રશ્નો માટે આખો મોટો લાંબો લચ પેરેગ્રાફ અને એક બીજું અડધું પાનું છે, અને કહેવાયું છે મહિલાઓના પ્રશ્નો, તેમની ક્ષમતામાં વધારો, મહિલાલક્ષી કાર્યક્રમો અને ઇન્સ્ટિટ્યૂટ ફોર જેન્ડર સ્ટ્રીમ, આ બધી વાતો પાછળ રૂપિયા કેટલા? તો કે ખાલી 30 લાખ રૂપિયા. 30 લાખ રૂપિયામાં આમાંનું એક પણ કામ થાય નહીં. આદિવાસી ભાઈઓની સૌથી વધારે મજાક આ બજેટમાં કરવામાં આવી છે. જે સમાજને વધારેમાં વધારે આપવું જોઈએ એની જોગવાઈ નહીં. વન સંજીવની યોજના, નામ કેવું સુંવાળું અને સુંદર લાગે, અને આ માટે આદિવાસી જિલ્લાઓ, ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આખો પટ્ટો છે આદિવાસી વિસ્તારનો, 108ની સેવાઓ નથી પહોંચતી. ત્યાં વન સંજીવની યોજનાની મોટી વાત કર્યા પછી ફાળવણી કેટલી? તો કે ખાલી 1 કરોડ રૂપિયા. એક તાલુકામાં પણ આ યોજના લાગુ પાડવી હોય તો ન થાય. યુવા સેવાને સાંસ્કૃતિક વિભાગ, યુવાનોના કૌશલ્ય માટે જરૂરી, નાણાંની ફાળવણી નહીવત. યુવાનોનું શોષણ થાય છે, ફિક્સ પગાર નહીં અને પૂરતો પગાર આપો એમ હાઈકોર્ટે કહ્યું છે. અમારી અપેક્ષા હતી કે આ બજેટમાં યુવાનોને પૂરતો પગાર અપાશે, પરંતુ એની વાત નથી કરાઈ. જે નવા ટેક્સ નાખવાની વાત છે એમાં કરમાં રાહત આપી એમ મોટી વાત કરે છે, એ આંકડો ખોટો છે. મચ્છરદાની માણસ લઈ લે ને વર્ષમાં કેટલી લે? તો કે મચ્છરદાનીમાં રાહત. હવે આજકાલ શંકરસિંહજી વાઘેલાની સરકાર હતી કે જેમણે વાંસના 20 રૂપિયાની બદલે 1 રૂપિયામાં વાંસ આપવાનો કે જેથી વાંસફોડિયાઓને કામ લાગે. હવે એમાં 5% ટેક્સમાંથી 0 કરવાની વાત કરીને જાણે ખૂબ ગુજરાતનો ઉપકાર કર્યો હોય એવી વાત કરે છે. એડલ્ટ્સના સેનેટરી નેપકિન, આવી બધી વાતો કરીને રાહત નજીવી, અને એના સામે જેના પર ટેક્સનો કોયડો નખાયો છે. અરે ટ્રસ્ટો કામ કરે, સંસ્થાઓ કામ કરે, એ સમાજ ઉપયોગી કામ કરે છે. હવે એ વાહન ખરીદે તો કે એના ઉપર ટેક્સ. એટલે જે ટેક્સનું ભારણ છે એ ખરેખરમાં વધવાનું છે, અને રાહત જે છે એ નજીવી રહેવાની છે. અમે કેટલાય વખતથી કહેતા હતા કે સિરામિક ઉદ્યોગ ઉપર તમે ટેક્સ ઘટાડો, 2% ઇન્ટરસ્ટેટ વેપાર થાય ને અહીંયા તમે 15% લો એ બરાબર નથી. મોડી મોડી એમને સદબુદ્ધિ આવી, પણ સિરામિક ઉદ્યોગને વધારે નુકસાન થાય છે. ચાઇના સાથેનો પ્રેમ કરે છે એના કારણે. ચાઇનીઝ લોકો અહીંયા ડમ્પ કરે છે માલ, અને મોરબીના કે આપણા ગુજરાતના સિરામિક ઉદ્યોગને સહન કરવું પડે છે. તો એના પર બેન લગાવવો જોઈએ અને સ્થાનિકને પ્રોત્સાહિત કરવું જોઈએ એવી મારી માગણી છે. જેના વિશે કોઈ જ વાત
એમણે આજના બજેટમાં કરી નથી. આજનું બજેટ એ નિરાશાજનક છે. ખેડૂત, દલિત, આદિવાસી, લઘુમતી, યુવાન, સામાન્ય કોઈને ફાયદો નથી. માત્ર મુઠ્ઠીભર કેટલાક લોકોના લાભ માટે રકમોની જોગવાઈ આજે જ એમણે ગયા વર્ષના સાચા હિસાબો રજૂ કર્યા અંદાજ પછીના, અને એ બતાવે છે કે સામાજિક ક્ષેત્રમાં પૈસા વાપર્યા નથી અને ખોટી જગ્યાએ નાણાંનો દુર્વ્યય એ આ સરકારે કરેલો છે. બજેટ સત્ર દરમિયાન અમારા પક્ષના ધારાસભ્યશ્રીઓ પ્રજાહિતના મુદ્દાઓને ઉજાગર કરશે અને સાચી હકીકત લોકો સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે.